राजकोटमां लोक अदालतमां ई मेमोना केसना मामले युवा एडवोकेट समितिना अध्यक्ष हिमांशुभाई पारेख द्वारा एक पत्रकार परिषद योजाई हती। गईकाले पोलीस द्वारा ई मेमोने लईने करवामां आवेली जाहेरात अने लोक अदालत संपूर्ण निष्फळ नीवडी हती। हिमांशुभाई कह्युं हतुं के पोलीस पहेला लोकोने ट्राफिकनी समस्याथी छूटकारो आपे, सगवड़ता आप्या बाद ई मेमो आपे અને મેમો આપ્યા બાદ નાગરિકો ગુનેગાર નથી બની જતો। કોઈ પણ વ્યક્તિ દ્વારા જો મેમોની રકમ ભરવામાં ન આવે તો પોલીસ કેસ દાખલ કરી શકે છે અને ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલે। પોલીસે કોર્ટમાં હાજર રહીને કેસ પુરવાર કરે, ત્યારબાદ ગુનો પુરવાર થાય અને દંડ ભરવો પડે। આમ લોકોને ગભરાવાની જરૂર નથી। શહેરમાં 63,000 કેસીસ માટે પોલીસે નોટિસ ઇસ્યુ કરી છે, પરંતુ કોર્ટમાં હજુ સુધી 100 લોકો પણ આવ્યા નથી। અમે મફત કેસ લડી દેવું, અત્યારે આજરોજ જે પોલીસ તંત્ર દ્વારા 63,000 મેસેજ અને 15,000 નોટિસની જે કાલે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવામાં આવી કે એટલા લોકોને અમે મેમા ભરવા માટે જાણ કરેલી છે। હાલમાં આપ કોર્ટ કેમ્પસમાં જોઈ શકો છો, આ પોલીસ તંત્રની આ ટ્રાફિકના મેમા બાબતેની લોક અદાલત સંપૂર્ણ નિષ્ફળ ગયેલી છે। કોઈ લોકો આવેલા નથી, થોડા થોડા લોકો આવે છે પણ પોતાના મેમાના ફિગર સાંભળીને ચાલી જાય છે। કોકને કે 10,000 ભરવાના છે, કોકને કે 15,000 ભરવાના છે તમારે। એટલે જ્યારે જે પોલીસ તંત્ર દ્વારા પોલીસ તંત્રની પ્રાથમિક ફરજ એ છે કે લોકોને પહેલાં ટ્રાફિકની મુશ્કેલીઓમાંથી નિરાકરણ આપે। હૈદરાબાદની ને બેંગ્લોરની પોલીસ તંત્ર વાત કરે છે પણ ત્યાંની ટ્રાફિક વ્યવસ્થા જોવો, ત્યાંના રોડ રસ્તા જોવો। સરકારની જવાબદારી અને પોલીસ તંત્રની જવાબદારી પહેલાં લોકોને સગવડ અને સુખાધિકાર આપવાની છે, ત્યારબાદ તેઓ પોતાના કાયદેસરના નિયમો મુજબ મેમો લેવા હકદાર છે। અને ટ્રાફિક મેમાની રકમ મુખ્ય વાત એ છે કે ટ્રાફિક મેમાની જો મેમો આવે છે તે એક સમાધાન શુલ્કની રકમ છે। મેમો આવ્યો એટલે તમે ગુનેગાર થઈ ગયા તેવું નથી, પરંતુ છેલ્લા 5 વર્ષથી લોકોના માલ કે ભાઈ લોકો કામ ધંધામાં હોય, કોર્ટ કચેરીના ચક્કરમાં ન પડે તે માટે પોલીસ સરકાર દ્વારા 5 વર્ષથી મહેમાનને સમાધાન શુલ્ક નામ આપી અને લોકો પોતાના સ્થળ ઉપર પોતાની રકમ ભરી અને મુક્ત થઈ શકે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરેલી છે। એટલે જો કોઈ પણ વ્યક્તિ દ્વારા મેમો ભરવામાં ન આવે તો કાયદાના પ્રવર્તમાન ચુકાદા મુજબ 6 માસની અંદર મર્યાદામાં પોલીસ તંત્ર કેસ કરવો પડે અને સમગ્ર કેસ નામદાર અદાલતમાં ચાલે, જેમાં પુરાવો લેવામાં આવે, પોલીસ અધિકારીઓની જુબાની લેવામાં આવે, જે તે વન વે છે તો વન વે ક્યારે થયો, શું થયો તેમ તમામ બાબતોની કાયદાકીય બાબતે વ્યક્તિ દોષિત છે કે નથી તે નિર્ણય